नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 માં પ્રકરણ નંબર 6 તત્વજ્ઞાનનું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે નવા અભ્યાસક્રમ પ્રમાણે મનોયત્ન 6.1 સુધી પૂછવાનો છે. એટલે એની અંદર પ્રશ્ન ખાલી તત્વજ્ઞાનનું સ્વરૂપ એના વિશેનો પૂછાઈ શકે છે. એટલે 6.1 પછીનો સિલેબસમાં નથી. તો સૌથી પહેલા વાત કરીએ પ્રકરણ 1-5 ની અંદર જોયું આપણે તો તત્વજ્ઞાનનો વિભાગ ન હતો. તત્વજ્ઞાન હોવા છતાં એની અંદર આગળનું તર્કશાસ્ત્ર, તાર્કિક વિચારણા ઉપરની દલીલોની એની વાત કરતા હતા. હવે પ્રકરણ 6 થી આપણે ફિલોસોફીને સમજવાનો છે. એટલે કે તત્વજ્ઞાન જે પાઠ્યપુસ્તકનું નામ છે એ પાઠ્યપુસ્તક જ આપણે અહીંયા તત્વજ્ઞાનનો જે ભાગ દે છે આપણે અહીંયા ચાલુ કરીએ છીએ. જે અતાર્કિક વિચારણા છે એ અતાર્કિક વિચારણાના જે વિષયો એના માનવી વિવિધ રીતે અનુભવ કરતો હોય છે. તત્વજ્ઞાનની અંદર આ જે માનવ અનુભવ થાય છે એ માનવ અનુભવ અંગે વિવિધ પ્રકારના માનસિક રીતે ચિંતન કરવામાં આવે છે. આ ચિંતન પોતાની જાત સાથેનું, જગત સાથેનું અને પરમ તત્વ ઈશ્વર એના અંગેનું હોય છે, જેને આપણે જીવ, જગત અને ઈશ્વર કહીએ છીએ. આ જે ચિંતન છે એ જીવ, જગત અને ઈશ્વર એમ ત્રણ તત્વનું બનેલું છે, તેથી તેને તત્વયત્રી પણ કહેવામાં આવે છે. ત્રણ તત્વો છે એટલે તત્વયત્રી, ત્રણ તત્વોનું બનેલું છે એટલે આપણે એને તત્વયત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તત્વયત્રી અંગેનું ચિંતન સામાન્ય રીતે તત્વચિંતન અને તત્વજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તત્વયત્રીના અભ્યાસો કરવામાં આવે છે એના પહેલા તત્વજ્ઞાન જે છે એ તત્વજ્ઞાન એટલે શું, તત્વજ્ઞાનનું સ્વરૂપ કેવું છે, તત્વજ્ઞાનનો અભ્યાસનો વિષય વસ્તુ શું છે અને તત્વજ્ઞાનને અન્ય વિષયો સાથેના સંબંધો શું છે, તેમજ તત્વજ્ઞાનના અભ્યાસની ઉપયોગિતા, એ જે અભ્યાસ થાય છે એ પદ્ધતિનો ઉપયોગિતા કઈ છે, એના વિશેનો આપણે અભ્યાસ કરવો જરૂરી છે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે તત્વજ્ઞાનના સ્વરૂપની. તો તત્વજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તત્વજ્ઞાન એટલે શું એ જાણવું જરૂરી છે, એ સમજવું જરૂરી છે. કેમ કે આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે જ ચિંતન કરવું પડે છે. જેમ કે પાણીમાં પડ્યા વગર આપણે તરતા ન આવડે, પુસ્તક લઈને વાંચીએ, થિયરી વાંચીએ તો એનાથી આપણે તરી શકતા નથી, એવી રીતે તત્વ ચિંતક બન્યા સિવાય, આપણે તત્વજ્ઞાની નથી બની જવું પણ તત્વ ચિંતક બન્યા સિવાય તત્વજ્ઞાનનો અભ્યાસ થઈ શકે જ નહીં. જેમ રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન, જીવશાસ્ત્ર ભણવા માટે રસાયણ શાસ્ત્રી કે જીવશાસ્ત્રીય બનવું પડતું નથી, પરંતુ તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાનો હોય તો તત્વજ્ઞાન માટે તત્વ ચિંતક બનવું પડે છે. મિત્રો, રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો હોય તો રસાયણિક વિજ્ઞાન બનવાની જરૂર નથી, જીવશાસ્ત્રી બનવાની જરૂર નથી, જીવશાસ્ત્રનો અભ્યાસ કરવાનો હોય. પરંતુ તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો હોય તો તત્વચિંતક બનવું પડે છે. તત્વચિંતક કોઈ પણ વિચાર આવ્યો હોય એ વિચાર એમને એમ જ સ્વીકારી લેવામાં આવતો નથી. કોઈ પણ પ્રકારનો વિચાર આવે તો તત્વજ્ઞાનની અંદર એ જે વિચાર છે એ વિચારને એવો ને એવો સ્વીકારી લેવામાં નથી આવતો. અથવા એમ પણ કહી શકાય કે તત્વજ્ઞાનના અભ્યાસમાં, તત્વજ્ઞાન જે છે એના અભ્યાસની અંદર ચિંતનાત્મક વિચારણા રહેલી હોય છે, ચિંતન કરવાનું હોય છે, નાની નાની બાબતમાં ચિંતનાત્મક વિચારણા કરવાની હોય. ચિંતનાત્મક વિચારણાની અંદર ભાષાકીય ચોકસાઈ અને વૈચારિક સુસંગતતા હોવી જોઈએ. મિત્રો,
આમ તત્વજ્ઞાન માટેની ખૂબ જ અનિવાર્ય હોય એવી શરતો ને અહીંયા આકૃતિમાં દર્શાવીશ. એટલે કે તત્વજ્ઞાન છે, તત્વજ્ઞાનના અભ્યાસ માટે કઈ બાબતો જરૂરિયાત છે. તત્વજ્ઞાન માનવ જીવનનો સમગ્ર અનુભવને આવરી લે છે અને આ જીવન અંગેનો તત્વજ્ઞાનની જે દ્રષ્ટિ છે એ એકદમ અખિલાયવાળી છે, જોઈ શકાય એવી છે. એ જ કારણે તત્વજ્ઞાન એ એક ચોક્કસ વિષય વસ્તુમાં બંધાતું નથી. એક જ ચોક્કસ પ્રકારનો વિષય છે એવો કોઈ અભ્યાસ નથી. કોઈ પણ વિષય પ્રત્યેની વિચારણા આવે અને એનું ચિંતન કરવામાં આવે છે એટલેથી અભ્યાસ વિષય એ ચોક્કસ છે એવું કહી શકાતું નથી. એનામાં તો વ્યાપકતા રહેલી છે અને સર્વગ્રાહીતા રહેલી છે. વ્યાપકતા અને સર્વગ્રાહીતાની દ્રષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે અને એના કારણે તત્વજ્ઞાનની કોઈ સર્વ સામાન્ય વ્યાખ્યા કોઈ અત્યાર સુધી સંભવી શકતી નથી. કોઈ એક વ્યાખ્યા નથી આપી શકાતી, કારણ કે તત્વજ્ઞાનની અંદર ચિંતન કરવાનું છે, અલગ અલગ પ્રકારની ચિંતનાત્મક વિચારણા કરવાની છે. એ કોઈ એક પ્રકારની ના હોય, તેથી એને ચોક્કસ રીતે અભ્યાસ કરવો હોય તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી આપી. પરંતુ એના તત્વજ્ઞાનના અભ્યાસ માટેની કેટલીક જરૂરિયાતો છે એ શરતોને પાલન કરેલો હોવું જોઈએ. તત્વજ્ઞાનના અભ્યાસ માટે કઈ શરતો? તો ચિંતનાત્મક વિચારણા, પહેલી વાત કરી છે કે ચિંતનાત્મક વિચારણા થઈ હોવી જોઈએ. બીજી વાત કરી છે એની ભાષા છે, એ ભાષા ચોકસાઈ પૂર્વકની હોવી જોઈએ. અસ્વસ્થ ભાષા હોય તો એનો અભ્યાસ તત્વજ્ઞાનની અંદર કરવામાં નથી આવતો, સ્વીકારી લેવામાં નથી આવતો. તેમજ વૈચારિક સુસંગતતા હોવી જોઈએ. કોઈ એક વિચાર છે એની બીજો વિચાર તરફ જઈએ છીએ તો એ બંને વિચાર વચ્ચે સુસંગતતા, તાલમેલ હોવો જોઈએ એમ કહેવામાં આવે છે. તો એ તત્વજ્ઞાનના અભ્યાસમાં એ સરળતાથી એને અભ્યાસ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તત્વજ્ઞાનના સ્વરૂપની અંદર પહેલી વાત કરીએ કે તત્વજ્ઞાન એટલે શું. તત્વજ્ઞાન એટલે ડાહાપણ પ્રત્યેનો પ્રેમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડાહાપણ એટલે આપણે રોજિંદા જીવનમાં જે શબ્દ વાપરીએ છીએ એ ડાહાપણની વાત નથી. તત્વજ્ઞાનને અંગ્રેજીમાં ફિલોસોફી ફિલોસોફી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલોસોફી શબ્દ જે છે એનો મૂળ જે શબ્દ છે એ ગ્રીક શબ્દમાંથી ઉતરી આવેલો છે. ગ્રીક કયો શબ્દ? તો ફિલો. આ ગ્રીક ભાષાનો શબ્દ છે ફિલો શબ્દ, અને એના ઉપરથી ફિલો અને સોફિયા એવા બે શબ્દ છે, ફિલો અને સોફિયા. પી સોફિયા આવે અહીંયા, એસઓ એસઓ પી એચ આઈ એ પી એચ આઈ એ સોફિયા, ફિલો અને સોફિયા એવા બે ગ્રીક ભાષાના શબ્દો છે. અને બંને શબ્દોને ભેગા મળીને ફિલોસોફી એવો શબ્દ વપરાય છે. ફિલો અને સોફિયા આવા બે ગ્રીક શબ્દો ને જોડીને ફિલોસોફી શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. ફિલોનો અર્થ શું થાય? ફિલો એટલે પ્રેમ. ફિલો એટલે શું થાય? પ્રેમ. અને એની સાથે સાથે સોફિયા એટલે શું? સોફિયા એટલે ડાહાપણ. જોજો, ફિલોસોફી શબ્દનો અર્થ શું સૂચે છે? ફિલો એટલે પ્રેમ, સોફિયા એટલે ડાહાપણ. અને આ બંનેને ભેગા કરીને બોલવું હોય તો કહી શકાય ફિલોસોફી એટલે શું? તો ડાહાપણ પ્રત્યેનું પ્રેમ. અથવા તો વિવેકી જ્ઞાન કહેવામાં આવે છે. શું કહેવાય છે? વિવેકી જ્ઞાન, વિવેક જ્ઞાન. અહીંયા ફિલોસોફીનો અર્થ કાઢીએ કે દાહપણ પ્રત્યેનો પ્રેમ, અથવા તો એને વિવેકી શબ્દ આપણે અત્યારે વાત કરીએ એની વાત કરી. આપણે સામાન્ય રીતે કહીએ છીએ કે જે ફિલોસોફી અને અહીંયા શબ્દની વાત કરી દાહપણ પ્રત્યેનો પ્રેમ, તો અહીંયા એ દાહપણ નહીં પણ વિવેકપૂર્ણ હોય એવા પ્રકારનું જે જ્ઞાન છે એને આપણે અહીંયા દાહપણ શબ્દ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.
એટલે તત્વજ્ઞાનનું સ્વરૂપ પહેલું શું વાત કરી, ફિલોસોફી, ફિલોસોફીનો અર્થ શું થાય, ડહાપણ પ્રત્યેનો પ્રેમ એવો શબ્દ થાય છે, અથવા તો વિવેક, વિવેકી જ્ઞાન એવો શબ્દ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. માનવી જે છે એ માનવી માત્ર માનવીના જીવનમાં વિવેકી જ્ઞાન છે, એ વિવેકી જ્ઞાન વિશેનું જ મહત્વ છે. પોતાનું જીવન જીવે છે, યોગ્ય વિવેકપૂર્ણ જ્ઞાન નહીં હોય તો એનું કોઈ મહત્વ નથી. કારણ કે સામાન્ય જ્ઞાન તો કેવળ અભિપ્રાયો વાળું હોય છે, માહિતી ભરેલું હોય છે, કે પછી વિશ્લેષણાત્મક પ્રાપ્ત થાય છે. પરંતુ વિવેકી જ્ઞાન જે છે એ જીવનમાં શું કરવા યોગ્ય છે અને કયું વસ્તુ કરવા યોગ્ય નથી તેના વિશેનો જે નિર્ણય લેવામાં આવે છે એને આપણે અહીંયા વિવેકી જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા વિવેકી જ્ઞાન છે, દાખલા તરીકે દીવાસળી છે, દીવાસળીથી કોઈ પણ સારું કામ પણ થઈ શકે છે અને ખરાબ કામ પણ થઈ શકે છે. દીવાસળીથી દીવોને પણ પ્રગટાવી શકાય છે, કોઈકની કોઈક વસ્તુને બાળી પણ મૂકી શકાય છે. તો અહીંયા દીવાસળીનો ઉપયોગ કઈ જગ્યાએ કરવો, અહીંયા દીવો પ્રગટાવવા કરો છો, વિવેકી જ્ઞાન છે. અહીંયા વિવેક એટલે કે શુદ્ધ બુદ્ધિનો યોગ્ય રીતે નિર્ણય કરવાની શક્તિ. કયો શબ્દ વાપરે છે ને, વિવેકની વાત કરી, વિવેક જ્ઞાન કોને કહેવાય, શુદ્ધ બુદ્ધિથી સારી ચોક્કસ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કરીને યોગ્ય રીતે નિર્ણય કરવાની શક્તિ રહેલી છે, એને આપણે ડાહાપણ કે વિવેક તરીકે ઓળખવામાં આવે છે. શુદ્ધ બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરવાની શક્તિ જેને વિવેકી જ્ઞાન કહેવામાં આવે છે. સ્ટીફન નામનો તત્વજ્ઞાની સ્ટીફન હોલ, એને પોતાનું જે પુસ્તક બહાર પાડ્યું નિનમમાં લખ્યું છે, એને જે પુસ્તક પ્રકાશિત કર્યું છે એના એની અંદર પણ એને ડાહાપણ એટલે નમ્રતા એવો શબ્દ વાપર્યો છે. વિસ્લમ શબ્દ છે એની અંદર, એમ કે છે કે નમ્રતા, ડાહાપણ એટલે શું, નમ્રતા, એવું આ સ્ટીફન નામના તત્વ ચિંતકે, સ્ટીફન નામનો જે તત્વ ચિંતક છે એને પોતાનું પુસ્તક વિઝડમ પુસ્તક પ્રકાશિત કર્યું હતું. એ પુસ્તકની અંદર પણ એના શબ્દ જે વિઝડમ છે એનો અર્થ એવો કાઢ્યો હતો કે નમ્રતા, ધીરજ અથવા તો પૃષ્ટિ એવો શબ્દ એને ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. આમ સલામતી સહન કરવાની ક્ષમતા એવો પણ શબ્દ વાપરવામાં આવે છે. વિવેક કે ડહાપણ માટે સ્વચિંતનશીલતા ખૂબ જરૂરી છે. શુદ્ધ બુદ્ધિથી ઉપયોગ કરવાનો છે, સ્વચિંતનશીલતા જરૂરિયાત છે. આ સ્વચિંતનશીલતા છે એ એક એવી પ્રવૃત્તિ છે કે જેના અંદર જેમાં આપણી અવેજીમાં અન્ય આપણા માટે ચિંતન કરી શકતું જ નથી, આપણી અવેજીમાં બીજું એ કાર્ય કરી શકતો જ નથી. આમ સ્વચિંતનશીલતા જે રહેલી છે એ જ તત્વજ્ઞાનનો આખે આખો મુદ્રા આલેખ છે એમ કહેવામાં આવે છે. એટલે અહીંયા કહી શકાય કે તત્વજ્ઞાનના સ્વરૂપમાં તત્વજ્ઞાન એટલે દાહપણ પ્રત્યેનો પ્રેમ. મેં સામાન્ય ફરી ચર્ચા કરી લઈ કે તત્વજ્ઞાનને અંગ્રેજીમાં ફિલોસોફી કહેવામાં આવે છે. ફિલો અને સોફિયા એવા ગ્રીક બે શબ્દો છે, એના ઉપરથી ઉતરી આવેલો છે. ફિલોનો અર્થ થાય છે પ્રેમ, સોફિયાનો અર્થ થાય છે દાહપણ. આ બંને શબ્દો ભેગા મળી અને ફિલોસોફી એવો શબ્દ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો એનો ગુજરાતી અર્થ કરીએ કે ડાહાપણ પ્રત્યેનો પ્રેમ અથવા તો વિવેકી જ્ઞાન એવો શબ્દ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ, અહીંયા પહેલા સ્વરૂપની વાત કરી, તત્વજ્ઞાન એટલે ડાહાપણ પ્રત્યેનો પ્રેમ. પછી એના પછી જોઈશું આપણે કે તત્વજ્ઞાનના સ્વરૂપમાં કયો મુદ્દો આવે છે એ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું.